અત્યારે અમે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગર, હું પોતે મહેશ રાજપૂત પૂર્વ પ્રમુખ તથા અમારા બધા જ આગેવાનો રાજકોટ શહેરના તમામ જે વેપારીઓ છે, જે બજારો છે, એની અંદર અમે વિનંતી કરવા નીકળ્યા છીએ કે જ્યારે આજે આ ભારત દેશનો ખેડૂત જ્યારે સહન કરી રહ્યો છે આ ભાજપ સરકારના અન્યાયને, આજે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે, જ્યારે ખેડૂત પાસે પૈસો નહીં રહે તો આમ જનતાનો વેપાર કેમ ચાલશે, ત્યારે આજ ભારત દેશને આજ બલન બંધનું જે એલાન તમામ સૌ પક્ષીઓ એ ટેકો જાહેર કર્યો છે, તમામ પક્ષોએ જાહેર ટેકો કર્યો છે ખેડૂતને, ત્યારે આ ખેડૂત આંદોલનને અમે બધા ટેકાના રૂપે આ રાજકોટ શહેરના તમામ વેપારીઓ, તમામ એસોસિએશનો, સોની બજાર, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ બધાને અમે વેપારીઓને વિનંતી કરીએ છીએ કે આવતા દિવસે, આવતીકાલે મંગળવારે સવારથી પોતાનો ધંધો રોજગાર બંધ રાખી અને ખેડૂતોના સપોર્ટમાં બહાર આવે. ખેડૂત જો પૈસાવાળો હશે તો બધાના રોજગારી અને ધંધો ચાલશે. આ ભારત દેશ છે એ ખેડૂત ઉપર છે, ત્યારે આપણી સૌની ફરજ છે કે ખેડૂતને આપણે ટેકો આપીએ અને ખેડૂતોની સાથે કાલ બંધના એલાનમાં જોડાઈએ. મુખ્યમંત્રીએ ગુજરાત ચાલુ રાખવાનો આદેશ આપ્યો. માન્ય મુખ્યમંત્રીને હિન્દી બોલતા નથી આવડતું, એને ખેડૂતોના હૃદયની વાત ક્યાંથી ખબર પડે? અને મુખ્યમંત્રી કોઈ ખેડૂત નથી, અમે કે ખેડૂતને આપણે ટેકો આપીએ અને ખેડૂતોની સાથે કાલ બંધના એલાનમાં જોડાઈએ. મુખ્યમંત્રીએ ગુજરાત ચાલુ રાખવાનો આદેશ આપ્યો. માન્ય મુખ્યમંત્રીને હિન્દી બોલતા નથી આવડતું, એને ખેડૂતોના હૃદયની વાત ક્યાંથી ખબર પડે? અને મુખ્યમંત્રી કોઈ ખેડૂત નથી, અમે બધા ખેડૂતના દીકરાઓ છીએ, ખેડૂતોની અંદરથી અમે ક્યાંથી કેટલી જમીનમાં કેવી રીતના પાક લેવાય એ અમને ખબર હોય, આ વિજયભાઈ રૂપાણીને ના ખબર હોય, એટલે વિજયભાઈ આવા વાતો કરશે. ખેડૂતની પાસે વિજયભાઈ જાય અને એને ખેડૂતને પૂછે કે તું અત્યારે સાવકાર છો કે અત્યારે ગરીબ થઈ ગયો છે, તો ગુજરાતના મુખ્યમંત્રીને સાચી હકીકતની ખબર પડે.